બંધસ તો આજે આપણે ગુણાકારનો એક વધુ કોયડો સમજીએ. તો ચાલો આપણે ગુણાકારના કોયડા ઉપરનો દાખલો ગણીએ. આરામ હોટલમાં એક ગુજરાતી થાળીનો ભાવ 75 રૂપિયા હોય તો આવી 285 થાળીનું કેટલું બિલ ચૂકવવું પડે? બરાબર, ફરીથી વાત છે. બરાબર, 75 રૂપિયા છે એક ડીશનો, ગુજરાતી થાળીનો ભાવ છે, અને એવી આપણે 285 થાળી લેવાની છે. બરાબર, તો તેનું બિલ કેટલું થાય તે ગણવાનું છે. તો 75 રૂપિયા કેટલી વખત? 285 વખત. બરાબર, એટલે કે 75ને 285 સાથે ગુણવા પડે. મતલબ કે 285 ને 75 સાથે ગુણીએ તો પણ ચાલે. તો આપણે 285 ગુણ્યા 75 કરવું પડે. બરાબર, તો 285 ગુણ્યા 75 આપણે દાખલો ગણીશું. બરાબર, તો આપણે પહેલા એકમનો ગુણાકાર કરીએ. બરાબર, 5 5 5 5 25. બરાબર, 25માંથી 5 આપણે એકમમાં મૂકીશું અને 2 વધ્યમાં મૂકીશું. બરાબર, 5 આપણે એકમમાં મૂક્યા, આ બાજુવાળી લાઈન. બરાબર, આનો ગુણાકાર કર્યો એટલે આ બાજુવાળી દશકવાળી લાઈન પર આ 2 વધ્યી મૂકવાની. બરાબર, અહીંયા આપણે એકમની વધ્યી મૂકીશું. બરાબર, ચલો આ ગુણાકાર પૂરો થઈ ગયો. હવે અને દશક સાથે ગુણી. બરાબર, 5 8 5 8 40. બરાબર, હવે એમાં આપણે 2 વધ્યી ઉમેરવાની છે, વત્તા 2 કરવાના છે. બરાબર, 40 વત્તા 2, 40 ને 2, 0 વત્તા 2 2, 40 ને 2 42. બરાબર, 42 હજુ આપણે આગળ ગુણાકાર કરવાનો છે. 42માંથી આપણે જે 2 છે એકમ એને આપણે અહીંયા લખીશું. બરાબર, અને આ 4 છે, 42નો જે 4 છે એ વધ્યમાં જશે 100ની લાઈન પર. બરાબર, અહીંયા ચાલો. બરાબર, 5નો 8 સાથેનો ગુણાકાર પૂરો થઈ ગયો છે. બરાબર, હવે 5નો 2 સાથે ગુણાકાર કરીએ. બરાબર, અહીંયા લખતા જવાનું એટલે આપણને ખબર પડી જાય કે 5નો 5 સાથેનો ગુણાકાર થઈ ગયેલો છે, 5નો 8 સાથેનો પણ ગુણાકાર થઈ ગયેલો છે. બરાબર, આ સાફ કરવું નહીં જ્યાં સુધી કમ્પ્લીટ પૂરું નહીં થાય. હવે આપણે 5નો 2 સાથેનો ગુણાકાર બાકી છે, તો 5 દુ 10. બરાબર, એમાં 4 વધી રાખવાની છે, વત્તા 4. 10માં આપણે 4 વધી ઉમેરીએ, 10 ને 4 કેટલા થાય? 14. બરાબર, હવે આ છેલ્લા આંકડાનો ગુણાકાર છે એટલે આપણે અહીંયા 14 એ 14 લખી દેવાનું છે. બરાબર, લાસ્ટ આંકડા જેમ હોય તે. એટલે એકમ સાથેનો ગુણાકાર કેટલો આવ્યો? 1425. હવે આપણે આ સાફ કરી નાખીએ તો ચાલે, ના એકમની વધીને આપણે છેકી નાખીએ. બરાબર, જેથી કરીને દશકનો ગુણાકાર કરીએ ત્યારે આપણી ભૂલ પડે નહીં. ચાલો હવે દશક, 7 દશકનો ઉપરવાળી સંખ્યા સાથે ગુણીએ. બરાબર, તો 7 દશક છે એટલે દશકનું પહેલાં 0 મૂકવું પડે. બરાબર, હવે ગુણાકાર ચાલુ કરીએ. 7 5 7 5 35. બરાબર, અહીંયા પર આપણે સરખું કરીશું, 5 એકમ છે એને આપણે અહીંયા લખીશું, એકમના આંકડાને આપણે અહીંયા લખવાનું. બરાબર, આ જે દશકનો આંકડો છે એને આપણે બાજુવાળી લાઈન પર અહીંયા દાખલાની ઉપર અહીંયા વધી પર લખીશું. બરાબર, 3 આગળની વધી આપણે છેકી નાખેલી છે. બરાબર, એવું એકમનો ગુણાકારની વધી આપણે છેકી નાખવાની એટલે આપણી ભૂલ ના પડે. બરાબર, તો 7 5 35 35 5 વધી આવી 3. બરાબર, અહીંયા આપણે લખેલું રાખવાનું એટલે આપણી ભૂલ પડે નહીં, આપણને ખબર પડી જાય કે 5 સાથેનો ગુણાકાર થઈ ગયેલો છે. હવે 7 નો 8 સાથે ગુણાકાર કરીએ, 7 8 7 8 56. બરાબર, 56માં કંઈ નાખવાનું છે? નાખવાનું છે. બરાબર, અહીંયા 3 વધી છે, આ 3 વધી ઉમેરવાની ભૂલવું નહીં, વત્તા 3 કરવાના. બરાબર, 56 વત્તા 3, તો 6 ને 3 9 અને 5 ના 5 કેટલા થયા? 59. કેટલા થયા? 59. હવે 59માં હજુ આપણે વચ્ચેના આંકડાને ગુણ્યા છે. બરાબર, એટલે આપણે સીધે સીધા 59 ફૂંકવાના નથી, પણ 59માં જે 9 છે એકમનો અંક એને અહીંયા લખવાનો છે. બરાબર, અને 5 ક્યાં જશે? આ 5 વધીમાં જશે. ક્યાં જશે? 100ની લાઈન પર, અહીંયા 2 ઉપર. બરાબર, વત્તા આપણે કાઢી નાખવાનું. બરાબર,
હવે આપણે કોનો ગુણાકાર થઈ ગયો છે 7 નો 8 સાથે નો ગુણાકાર પૂરો થઈ ગયો છે બરાબર અહીંયા લખેલું રહેવા દો અને ના પર ભૂલ પડે નહીં બરાબર હવે 7 નો 2 સાથે નો ગુણાકાર બાકી છે તો 7 2 7 2 14 બરાબર 14 માં કે નાખવાનું છે મરી મસાલો નાખવાનો છે બરાબર આ 5 બધી 5 બધી નાખવાની છે બરાબર 14 વત્તા 5 તો 5 ને 4 9 ને એકડા એક કેટલો થાય 14 કો 5 ના તો 19 થાય તો 19 આપણે છેલ્લું છે એટલે લખી દેવાનું બરાબર હવે અહીંયા છે ને પાંચ નીચે પાંચ આંકડા થઈ ગયા છે બરાબર ચિંતા કરવી નહીં ઉપર ભલે ચાર આંકડા દિયા હોય નીચે ભલે પાંચ આંકડા હોય નીચે જેટલા આંકડા આવે એટલા લખવાનું બરાબર પછી ઉપર આપણે બેલેન્સ કરવા માટે ઉપર અહીંયા 0 મૂકી દેવાનું બરાબર સંખ્યાને અગર આપણે શૂન્ય મૂકીએ એમાં કિંમત બદલાતી નથી એ વસ્તુ યાદ રાખવાનું બરાબર ચાલો હવે ઉપર જે લાલ કલરનો આવ્યો તે આપણે એકમનો ગુણાકાર આવ્યો નીચે જે લીલા કલરનો આવ્યો તે કોનો ગુણાકાર આવ્યો દશકનો ગુણાકાર બરાબર હવે બંને જે ગુણાકાર આવ્યા બરાબર એનો આપણે સરવાળો કરવાનો છે એકમ અને દશકનો ગુણાકાર જે જે આવ્યો એને આપણે ઉમેરી દેવાના 5 વત્તા 0 5 2 વત્તા 5 7 4 વત્તા 9 13 13 ટળ વધી પડી 1 એક ને એક બે બે ને નવ અગિયાર એક વધી પડી એક એક ને એક બે આપણો જવાબ આવ્યો 21,375 રૂપિયા બરાબર એટલે હોટલના માલિકને 21,375 રૂપિયા ચૂકવવા પડે બરાબર આ આપણો દાખલો છે આ દાખલો વિડિયો ઘણીવાર જોજો જેથી કરીને દાખલાની સમજ આવી જાય ગુણાકાર કેવી રીતે કરવાનો છે ગુણાકારમાં વધી કેવી રીતે મૂકવાની વધી કેવી રીતે ઉમેરવાની બરાબર પહેલા આપણે એકમને ગુણીએ તો ઉપર ચાલે દશકને ગુણીએ તો ઉપર ચાલે પણ એક જ આપણે પદ્ધતિ અપનાવવાની પહેલા આપણે એકમને ગુણીએ તો એકમને જ ગુણવાનું બરાબર પછી દશકને ગુણીએ ત્યારે દશકને ગુણવાનું પણ દશકને ગુણતી વખતે દશકનું શૂન્ય મૂકવું ભૂલવું નહીં જો એ શૂન્ય મૂકવાનું ભૂલી ગયા તો આપણો દાખલો ખોટો પડે બરાબર એટલે એવા જે કંઈ અમુક પોઈન્ટ્સ હોય એ ખાસ યાદ રાખવાના કે દશકનું શૂન્ય મૂકવાનું ભૂલવું નહીં બરાબર અને સરવાળો કરવાનો એમાં ભૂલ કરવી નહીં બરાબર કારણ કે ગણિતમાં ચોકસાઈ ખૂબ જરૂરી છે ઝડપ જરૂરી છે ઝડપ અને ચોકસાઈ જો જળવાય તો ગણિતમાં આપણે ઝડપથી સ્કોરિંગ સારો સ્કોર આપણે મેળવી શકીએ બરાબર તો બાલ દોસ્તો આજના વિડીયોમાં એટલું જ ફરીથી આપણે નવા પેઢા સાથે મળીશું મારા પેઢા જોતા રહેજો વિડીયો જોતા રહેજો જેથી કરીને આપણને તમને ગુણાકાર ક્યારે કરવાનો કેવી રીતે કરવાનો તેનો સ્પષ્ટ ખ્યાલ આવી જાય અને તમારું ગણિત મજબૂત કરાવવામાં મારું વિડીયો મદદરૂપ બને બરાબર મારી ચેનલ લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો તો આજના વિડીયોમાં આટલું જ બાય